નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર, આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે અકસ્માતમાં 70થી વધુ મુસાફરોને ઈજા. બાઇક ચાલકને બચાવવા જતા પાછળથી આવતી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ, તો પાછળથી આવતી અન્ય એક બસ પણ અકસ્માતગ્રસ્ત બસ સાથે ભટકાઈ. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો આજે 4543મો જન્મોત્સવ. મધ્યરાત્રિના 12 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવાશે. ભરૂચમાં ભરાતા મેઘરાજાના ભાતીગળ મેળાના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું. આવતીકાલે પરંપરાગત છડી ઉત્સવની કરાશે ઉજવણી. પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે ઝઘડિયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતે ભક્તોની ભીડ ઉમટી. ગુમાનદેવ દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. અંકલેશ્વરના અમરતપરા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસે તોડી પાડી. દારૂ બનાવવાની સામગ્રીનો મોટા પાયે નાશ કરાયો. સરદાર સરોવર નર્મદા ડેમમાં ફરી એકવાર પાણીની આવક વધતા ડેમની જળ સપાટી 133.45 મીટરે પહોંચી. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે અકસ્માતમાં 70થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલ ખાતે અને તે બાદ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જન્માષ્ટમીના રોજ બપોરના સમયે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલ પ્રવાસીઓની બસ પસાર થઈ રહી હતી. એ દરમિયાન આગળ ચાલતા બાઇક ચાલકને બચાવવા જતા અમદાવાદના પ્રવાસીઓની બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી. આ દરમિયાન પાછળથી આવતી અન્ય પ્રવાસીઓની એક બસ પણ અકસ્માતગ્રસ્ત બસ સાથે ભટકાઈ હતી. બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. બંને બસમાં સવાર 70થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી 6 થી 7 મુસાફરોની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવાની ફરજ પડી હતી. તો મળતી છેલ્લી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત મુસાફરોને વધુ સારવાર અર્થે વડોદરાથી સરકાર દ્વારા એરલિફ્ટ કરીને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે. સદર અકસ્માતના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જન્માષ્ટમીની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલ પ્રવાસીઓએ હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો હતો. આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની એક બસને લીમડી ગામ નજીક અકસ્માત થયેલો હતો. એ અકસ્માતમાં 17 જેટલા પ્રવાસીઓને ઈજા થયેલી હતી. આ પ્રવાસીઓને તાત્કાલિક ગરુડેશ્વર CSEમાં સારવાર માટે લઈ જવામાં આવેલા હતા. તે પૈકીના એક જે ગંભીર દર્દી હતા, એ ગંભીર દર્દીને વડોદરા ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા હતા. ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા બાદ એમને વધારે સારવાર આપવાની જરૂરિયાત જણાતા નક્કી થયા મુજબ એમને હેલિકોપ્ટરથી વડોદરાથી અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યા છે. એટલે SOUનું અહીંયા જે પ્રવાસીઓ માટેનું હેલિકોપ્ટર છે, એ હેલિકોપ્ટરમાં એ કિન્નીબેન પટેલ, રહેવાસી વડોદરા છે, એ વડોદરાને વધારે સારવાર માટે અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આમાં જે 3 જણને ગંભીર ઈજા થયેલા છે, આ બનાવમાં કોઈનું પણ મરણ થયેલ નથી. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો આજે 4543મો જન્મોત્સવ છે, ત્યારે મધ્યરાત્રિના 12 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવશે. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની આજે મધ્યરાત્રિએ ઉજવણી કરવામાં આવશે, ત્યારે ગીતાનો સાર સમજાવનાર, નિસ્વાર્થ પ્રેમનો સંદેશ પાઠવનાર અને કર્મનો સિદ્ધાંત સમજાવનાર ભગવાન શ્રી કૃષ્ણના 4543માં જન્મોત્સવને વધાવવા માટે ભરૂચ અને અંકલેશ્વરના દેવાલયોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મધ્યરાત્રિના 12ના ટકોરે દેવાલયોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ભજન સત્સંગ અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાશે તથા ભગવાનના ભૂલોક પર આગમનની ક્ષણને વધાવી લેવામાં આવશે. ભરૂચમાં ભરાતા મેઘરાજાના ભાતીગઢ મેળાના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું. ભરૂચમાં 56 દુકાળ સમયથી જાદવ સમાજ દ્વારા શ્રાવણ વદ 7મથી 10મ સુધી મેઘરાજાનો ભાતીગઢ મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે મેળાના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું. શ્રદ્ધાળુઓએ મેઘરાજા અને ગોગારાવ મહારાજના દર્શનની સાથે મેળામાં મહાલવાની મજા પણ માણી હતી. તો જાદવ સમાજ દ્વારા 8મ નિમિત્તે છડી ઝૂલવવામાં આવી હતી. આવતીકાલે છડી નોમ નિમિત્તે છડી ઉત્સવ ઉજવાશે. લોકોના આકર્ષણનું કેન્દ્ર એ બનવામાં આવશે. ભરૂચના વેજલપુર વિસ્તારમાં ખારવા સમાજ દ્વારા પરંપરાગત છડી ઝૂલવવામાં આવી. ભરૂચના વેજલપુર વિસ્તારમાં છેલ્લા 200 વર્ષથી પરંપરાગત છડી ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે ખારવા સમાજના યુવાનો દ્વારા છડી ઝૂલવવામાં આવી હતી. છડી ઉત્સવ પાછળની કથા પર નજર કરીએ તો ગોગારાવ પોતાની માતા અને રાણીના અત્યંત કલ્પાનથી વર્ષમાં શ્રાવણ વદ 7મથી 9મ સુધી 4 દિવસ સુધી સૃષ્ટિ પર આવે છે અને આ દિવસમાં ઉત્સવ ઉજવવામાં આવે છે.
છડી એ દૈવી પુરુષનું પ્રતીક છે, તેની માતા પાછળનું રૂપ છે. છડીને ફરતે લાલ કસુંબો કે રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે અને ખેસ બાંધવામાં આવે છે. છડીને વદ નોમને દિવસે ધામધૂમપૂર્વક કાઢીને અધ્ધર ઉંચકીને ઝૂલવવામાં આવે છે. અંદાજે 25-30 ફૂટ ઊંચી છડીને સેવકો દ્વારા અલૌકિક રીતે ઝૂલવવામાં આવે છે. ભરૂચમાં આયોજિત મેઘરાજાના મેળામાં જાદવ સમાજના યુવાનો અને બાળકો દ્વારા કરતબ રજૂ કરાયા. ભરૂચમાં ભરાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં જાદવ સમાજના યુવાનો અને બાળકોએ સાંકળ રમી સેવા આપી હતી. એક તરફ છડી ઝૂલાવવામાં આવે છે તો બીજી તરફ આ રીતે સાંકળથી રમવામાં આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ જીવન છે અને યુવાનો તેમજ બાળકો સહજ સાથે આ કરતબ રજૂ કરે છે. ગોગારાવ મહારાજ અને મેઘરાજાની કૃપાથી સેવાદારોને સાંકળ પીઠ ઉપર પછાડવા છતાં કોઈ દર્દ ન થતું હોવાની માન્યતા છે. યુવાનોની સાંકળ રમત મેળામાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. અંકલેશ્વરના અમૃતપુરા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસે તોડી પાડી દારૂ બનાવવાની સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસને મળેલી બાતમીના આધારે તેઓએ અમૃતપરા ગામે દરોડા પાડ્યા હતા, જ્યાં ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસે તોડી પાડી હતી અને દારૂ બનાવવાની સામગ્રીનો મોટા પાયે નાશ કરાયો હતો. જો કે પોલીસના દરોડાના પગલે બુટલેગરો ભઠ્ઠી છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે ઝઘડિયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી. પવિત્ર શ્રાવણ માસ તેની પૂર્ણતાની તરફ છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ શનિવારે ઝઘડિયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગુમાનદેવ દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ગુમાનદેવ તીર્થ ક્ષેત્રનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું જ મહત્વ રહેલું છે, ત્યારે શ્રદ્ધાળુઓ ગતરોજ રાતથી જ ગુમાનદેવ ખાતે પગપાળા પહોંચ્યા હતા અને ગુમાનદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુમાનદેવ દાદાના દર્શનાર્થે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. ભારતીય સંસ્કૃતિનું કેવી રીતે રક્ષણ થાય એવા આપણે પોશાક પહેરીએ અને એવું વ્યવહાર કરીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ આગળ વધે અને આપણા દેશથી લોકો બીજા પણ શીખે અને આપણે પણ શીખીએ અને આવો આપણે આજે એક વિચાર રાખીએ કે આપણે સમાજને સ્વચ્છ સાફ અને સ્વસ્થ નિરોગી બનાવવું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ફરી એકવાર પાણીની આવક વધતા ડેમની જળ સપાટી 133.45 મીટરે પહોંચી છે અને ડેમના 8 દરવાજા ખોલી 41,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ફરી એકવાર પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. ડેમમાં 1.4 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ડેમની જળ સપાટી 133.45 મીટરે પહોંચી છે અને ડેમના 8 દરવાજા ખોલી 41,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલ 3380 MCM પાણીની લાઇવ સ્ટોક છે. જન્માષ્ટમીની રજાના પગલે આજે બપોર સુધીમાં જ ડેમ પર 7,000 પ્રવાસીઓ નોંધાયા હતા. ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર નજીક પક્ષીઓ માટે બનાવાયેલ ચબૂતરાનું લોકાર્પણ કરાયું. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા રાકેશભાઈ કહાર અને સ્થાનિક યુવાનો દ્વારા પક્ષીઓને ધ્યાનમાં રાખી સ્વખર્ચે ચબૂતરો ઊભો કરવામાં આવ્યો છે, જે ચબૂતરાનું શનિવારના રોજ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાળાના હસ્તે શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા. આજરોજ ભરૂચ દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિના મંદિર પાસે એક ચબૂતરાનું ઓપનિંગ કરેલું છે. આ ચબૂતરો અહીંના સ્થાનિક રહીશ રાકેશભાઈ કહાર તથા તેમની પૂરી ટીમ એમના સાથ સહકારથી બનાવ્યો છે.
પક્ષીઓની સેવા કરવાનો આ એક અનેરો મોકો છે અને તેની તકનો લાભ ઉઠાવે છે. મનુષ્ય જન્મ જીવનમાં એક જ વાર મળે છે, પણ તેને સાર્થક કરવાનો આ અમૂલ્ય ફાળો જે તેમણે કર્યો છે ખરેખર તેમનું કામ બિરદાવવાલાયક છે. સરસ્વતી મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા યાત્રાધામ ગુમાનદેવ ખાતે પદયાત્રી શ્રદ્ધાળુઓને સેવા આપવામાં આવી. શ્રાવણ માસના દર શનિવારે ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ સ્થિત બિરાજમાન હનુમાનજી મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ પદયાત્રીઓ અંકલેશ્વરના જીતાલી પાટિયા પાસે સરસ્વતી મિત્ર મંડળ અંકલેશ્વર સેવા પૂરી પાડવામાં આવે છે, ત્યારે શુક્રવારની રાત્રે પદયાત્રીઓ શ્રદ્ધાળુઓને ફ્રૂટ અને ફરાળ સહિત ની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરસ્વતી મિત્ર મંડળ અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ભાગાકોટના ઓવારા નજીક ચાર ઇસમોએ એક વ્યક્તિ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી. પોલીસ સૂત્રે માહિતી અનુસાર ભરૂચની વસંતમિલની ચાલમાં રહેતા સંજય સોલંકી ગત રોજ સાંજના સમયે ભાગાકોટના ઓવારા નજીક હતો. એ દરમિયાન અમિત ગોહિલ, વિશાલ ગોહિલ, ઇલુ વસાવા અને અનિકેત ચારણિયા નામના ઇસમોએ તેની ઉપર ચપ્પુથી હુમલો કરતા ઇજાગ્રસ્ત સંજય સોલંકીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે જુલાઈ માસમાં ઝઘડો થયો હતો, જે બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ઝઘડાનું સમાધાન કરવા બાબતે ફરી ઝઘડો થયો હતો અને ચપ્પુથી હુમલો કરાયો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે, ત્યારે એ ડિવિઝન પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત શહેરી વિકાસ વિભાગ દ્વારા જૈનોના પવિત્ર પર્યુષણ માસ દરમિયાન કતલખાનાને બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓને પરિપત્ર પાઠવી જૈનોના પવિત્ર પર્યુષણ માસ દરમિયાન કતલખાના બંધ કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. આગામી તારીખ 26 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ચાલનાર પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ભરૂચમાં પણ કતલખાના બંધ રાખવા માટે ઋષભ લબ્ધિ વિક્રમરાજ ભક્તિ મંડળ દ્વારા માંગ કરવામાં આવી હતી, જે રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસને બાતમીના આધારે સ્ટેશન રોડ ઉપરની વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહેલ બુટલેગરને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂની 40 નંગ બોટલ મળી કુલ 4000થી વધુના મુદ્દામાલ સાથે પટેલનગરના પ્રકાશ એપાર્ટમેન્ટમાં રહેતા મુકેશ હરિબાપુ ખેતાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વ હિન્દુ પરિષદના આજ રોજ સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના જન્માષ્ટમીના દિવસે કરવામાં આવી હતી, ત્યારે આજ રોજ સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના નીલકંઠ ઉપવન ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ, સ્વામી ઓમકારાનંદજી મહારાજ, સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જીઆઈડીસીમાં આવેલ ઇસ્કોન સત્સંગ કેન્દ્ર ખાતે જન્માષ્ટમી મહોત્સવ યોજાયો. ભરૂચ જીઆઈડીસી સ્થિત ઇસ્કોન સત્સંગ કેન્દ્ર ખાતે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચ શહેરની કલરવ શાળા તથા રૂમટા વિદ્યા ભવન શાળા ખાતે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયું. ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા શહેરની કલરવ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભજન, નાટક અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા, જેમાં શાળાના બાળકોએ મટકી ફોડી પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચના સભ્યો, કલરવ શાળાના નીલાબહેન મોદી તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તો આવી જ રીતે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂમટા વિદ્યાભવન સ્કૂલ ખાતે પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકોએ ભાગ લઈ મટકી ફોડી પર્વની ઉજવણી કરી હતી.
ભરૂચના ખત્રી સમાજની મહિલાઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી ભરૂચ ક્ષત્રિય ખત્રી સમાજ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજની મહિલાઓએ ભજન કીર્તન કરી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવના વધામણા લઈ પાણું ઝુલાવી અને મટકી ફોડી ઉજવણી કરી હતી. રાધા કૃષ્ણ અને વાસુદેવ માતા જાનકી પાત્રો ભજવવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાડા, કાશ્મીરા મહેતા, જ્યોતિબેન ધોરાવાલા તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી અને સખી સૈયર મંડળ દ્વારા જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પર્વની જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી અને સખી સૈયર મંડળ દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ અમીધરા સોસાયટી ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તો સાથોસાથ ભજન સત્સંગ પણ કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલીના પ્રમુખ જ્યોતિબેન પટેલ તથા સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સતત 7મા વર્ષે સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જે શોભાયાત્રા આજરોજ સરદાર ભવનથી નીકળી હતી. આ શોભાયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સદર રથયાત્રામાં સમાજના હસમુખભાઈ કોઠિયા, હરેશભાઈ નવાપુરા, નીતેશ સાવલિયા સહિતના સભ્યો અને જીઆઈડીસીની 45થી વધુ સંસ્થાના સભ્યો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા. છવ્વીસમી ઓગસ્ટના રોજ શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભરૂચ કાવડયાત્રા સમિતિ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરાયું છે. ઘણા બધા એવા શિવ મંદિરો છે, જેવા કે આપણા નવનાથોના પણ ઘણા બધા આપણા નવનાથના મંદિર અહીંયા ભરૂચમાં આવેલા છે. તો એ નવનાથનો જળાભિષેક થાય એ હેતુથી દર વર્ષની જેમ આ વખતે પણ છેલ્લા 5 વર્ષથી આપણે કાવડયાત્રાનું આયોજન કરેલું છે. તો આ વર્ષે પણ તારીખ 26/8/2019 સવારે 6:30 કલાકે અશોક આશ્રમથી નીકળીને અને વેજલપુર કામનાથ મહાદેવ ત્યાં એનું સમાપન થશે. એ દરમિયાન આવતા તમામ નવનાથ મંદિર અને જે પણ મહાદેવના જે મંદિર આવે છે એ બધાનો આપણે જળાભિષેક કરીને કામનાથ મહાદેવ પર એની પૂર્ણાહુતિ કરીએ છીએ. ભરૂચના ગણેશ આયોજકોને વિસર્જન યાત્રા અંગેના ફોર્મ મેળવી લેવા સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા સૂચના આપવામાં આવી છે. ભરૂચ સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ આયોજકોને જણાવવામાં આવે છે કે 10 દિવસ પછી ગણેશજીની શોભાયાત્રા કાઢી વિસર્જન કરવામાં આવે છે, ત્યારે વિસર્જન યાત્રાના પરવાનગી ફોર્મ તારીખ 24 ઓગસ્ટને રવિવારના રોજ 5:00 કલાકે સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ વિશ્વકર્માની વાડી ખાતેથી મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 2 દિવસીય વર્કશોપ યોજાયો. ભરૂચ શહેરમાં આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં SSIP સેલ દ્વારા આઈડિયેશન એન્ડ ઇનોવેશન વિષય ઉપર 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસે તે હેતુથી વર્કશોપનું આયોજન કરાયું હતું. સદર વર્કશોપમાં સૌ હેપીનેસ ફાઉન્ડેશનના નીતિન ટેલર અને SSIP સેલ વિશાલ દોશીએ માર્ગદર્શન આપ્યું હતું. સદર વર્કશોપમાં કોલેજ તથા શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. आठवीं से ये सिलसिला चालू हुआ, दसवीं में उसके अकाउंट में 5,000 रुपया आया. अभी 5,000 रुपया तो आया, लेकिन वो 2 सब्जेक्ट में फेल हो गया था दसवीं. तो उसके फादर को पता चला क्यों फेल हो गया, उसने उसकी सारी सब कुछ बंद करवा. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9માં આવેલ લોઢરની ચારની મહિલાઓએ ગંદકી મુદ્દે નગરપાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ કરી હલ્લાબોલ કર્યો. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9માં આવેલ લોઢરની ચાલમાં અસહ્ય ગંદકીના પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ગંદકીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં નિંદ્રાધીન તંત્ર કોઈપણ જાતની કામગીરી નહીં કરતા રોષે ભરાયેલા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકાની કચેરી ખાતે પહોંચી જઈ હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી અને ત્વરિત નગરપાલિકાની સાફ સફાઈ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. અને ગણપતિજીનો પણ તહેવાર આવતો હોય ત્યાં મંડપ બાંધવાના હોય એ માટે ચોક્કસ નક્કર પગલાં લઈને તાત્કાલિક આ જે ડ્રેનેજનું પાણી ઓવરફ્લો થાય છે એને તાત્કાલિક કોઈ પણ હિસાબે બંધ કરવામાં આવે. જ્યાં પણ લાઇન ચોકઅપ હોય તેને એ લાઇન ખોલીને એને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું હોય એવી અમારી માંગ છે.
અને ચીફ ઓફિસર સાહેબે અમને સેટિસ્ફેક્શનની એક જવાબ આપ્યો છે કે આજે સાંજ સુધી આ વસ્તુનું નિરાકરણ થઈ જશે એવી બાંયધરી પણ એમણે આપી છે. અમારે લોઢરચાલમાં ગટરો બહુ ઉભરાય છે ને 15 દિવસથી અમે અહીંયા કમ્પ્લેન કરેલી છે, કોઈક સાફ કરવા નથી આવતું. અમારા તો હમણાં શ્રાવણ મહિનો ચાલે, અમારે ગણપતિ બેસાડવાના છે તો અમે કંઈ કરીએ. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ નજીક આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ નજીક પૌરાણિક કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે મંદિરનો જર્જરિત બનતા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જીર્ણોદ્ધાર બાદ મંદિર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ધ્વજારોહણ અને સોનાના મુકુટ ચડાવવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે અકસ્માતમાં 70થી વધુ મુસાફરોને ઇજા. બાઇક ચાલકને બચાવવા જતા પાછળથી આવતી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ, તો પાછળથી આવતી અન્ય એક બસ પણ અકસ્માતગ્રસ્ત બસ સાથે ભટકાઈ. જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો આજે 4543મો જન્મોત્સવ. મધ્યરાત્રિના 12 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવાશે. ભરૂચમાં ભરાતા મેઘરાજાના ભાતીગળ મેળાના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું. આવતીકાલે પરંપરાગત છડી ઉત્સવની કરાશે ઉજવણી. પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે ઝઘડિયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતે ભક્તોની ભીડ ઉમટી. ગુમાનદેવ દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. અંકલેશ્વરના અમરતપરા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસે તોડી પાડી. દારૂ બનાવવાની સામગ્રીનો મોટા પાયે નાશ કરાયો. સરદાર સરોવર નર્મદા ડેમમાં ફરી એકવાર પાણીની આવક વધતા ડેમની જળસપાટી 133.45 મીટરે પહોંચી. ડેમમાં 1,00,000 ક્યુસેક પાણીની આવકના પગલે 8 દરવાજા ખોલી 41,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.